આજની રાત કેમ કરીને આજની રાત નીકળી જાય. બસ ધનરાજ શેઠ, એક લોચો પડી ગયો છે. હું બસ સ્ટેશને પહોંચ્યો તો શિવિનધામ આવવા માટે. અહીંયા દુકાનોમાં મારા ફોટા લાગેલા છે. ખબર નહીં આ કામ કોણે કર્યું, પણ અહીંયા વોન્ટેડ તરીકે મારા ફોટા લાગેલા છે. વોન્ટેડ? મેં આજુબાજુ નજર કરી તો બે ત્રણ પોલીસ વાળા કોકનો ફોટો લઈને પૂછપરછ કરી રહ્યા હતા. તો હું તો ત્યાંથી છુપાઈને નીકળી અને અહીંયા પાર્કિંગ લોટમાં આવી ગયો છું. તમે શું બોલો છો હિતેશભાઈ? હા, કદાચ એ ફોટો મારો જ હતો. એવી મને બીક પેસી ગઈ છે. ધનરાજ શેઠ, હું એક કામ કરું, થોડા દિવસ છે ને અહીંયા છુપાઈ જઉં છું, અને જેવો મોકો મળશે ને કે અહીંયાથી હું નીકળી જઈશ. અરે પણ હિતેશભાઈ, આજે ઓલા ચેતન ને? હા ધનરાજ શેઠ, એ રંજ તો મને આખી જિંદગી રહેશે કે હું ચેતન ને મરતો ન જોઈ શક્યો. પણ ધનરાજ શેઠ, જો હું પકડાઈ ગયો ને તો પોલીસ મારા થકી ક્યાંક તમારા સુધી ન પહોંચી જાય. વાત સાચી છે તમારી હિતેશભાઈ, તમારી વાત સાચી છે. તમારી મને આ વાત બહુ ગમે છે કે તમે પડે પડે મારું પેલા ધ્યાન રાખો છો. થેન્ક યુ વેરી મચ હિતેશભાઈ. ધનરાજ શેઠ, તમે મારું પણ વિચારો જ છો ને. એક કામ કરો હિતેશભાઈ, તમે થોડા દિવસ રાજકોટ જ રહો. આ ધનરાજ જીવાણી જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. હા, અને પૈસાની વ્યવસ્થા હું કરાવી દઈશ તમારી. ઠીક છે, તમારો ખૂબ ખૂબ આભાર ધનરાજ શેઠ. અરે ભાઈઓ ભાઈઓ વચ્ચે આભાર માનવાનો ના હોય. હા, તમે બસ તમારું ધ્યાન રાખો. પણ બાપજીને શું કહું? ના ના, બાપજીને કઈ જ ન કહેતા. બાપજી ગુસ્સે થશે, પણ બાપજીના સવાલનો જવાબ આપો એના કરતા હું છે ને ફોન જ સ્વિચ ઓફ કરી દઉં છું. અને હા, તમે પણ એમ જ રાખજો કે તમને કંઈ જ ખબર નથી અને ફોન સ્વિચ ઓફ આવે છે. કેમ કે આજે બાપજીનું ધ્યાન પેલા ચેતન પરથી ન હટવું જોઈએ. વાત તમારી સાચી છે, આવું જ કરીએ આપણે. પણ તમને એક વાતની ખાતરી હું આપીશ હિતેશભાઈ,
તમારા નામનો એક ઘા હું ચેતન ઉપર કરીશ. હા, અને ત્યાં સુધી એના શરીરમાંથી તલવાર ન નીકળવી જોઈએ જ્યાં સુધી એના શરીરમાંથી છેલ્લો શ્વાસ ન નીકળે. એવું જ થશે. તમારું ત્યાં ધ્યાન રાખો હિતેશભાઈ. ઠીક છે. આજે ચેતન નો ખેલ ખતમ, એટલે વાર્તા પૂરી. ધી એન્ડ. અશોક મુંજવાના કેસ ઉપર કાયમ માટે પડદો પડી જશે અને ધનરાજ જીવાણી, તું કાયમ માટે આઝાદ. તમે કઈ ખાઈને તો જાઓ. ના, અશોક ના ખૂનીને સજા આપ્યા પછી જ હું જમીશ. તમે એક કામ કરો, પોલીસ છોડીને એના કામ માટે શહેર મોકલી આપો. આજના હતીએ આ ગામથી જેટલું દૂર રહી એ જેના માટે સારું છે. હું એની જોડે કોઈકને મોકલી આપીશ. પણ એ તો હવાની ઘરમાં છે જ ક્યાં? બાપજી, એ વહેલા સવારે જ નીકળી ગયા છે. જણાવ્યા વગર? બાપજી, ઘરમાં ચેતનભાઈને લઈને જે બધી વાતો થઈ રહી હતી એ સાંભળીને કાલે રાતે બહુ ગભરાઈ ગયા હતા. એટલે મેં જ એમને કહ્યું કે તમે બને એટલા વહેલા નીકળી જજો ને બને એટલા મોડા આવજો. એનાથી આજે શું થવાનું છે એમણે જોવું ન પડે. એટલે હા, આ એમની તલવાર છે. ખોટું એમની સાથે થયું છે એટલે ન્યાય પણ એમની જ તલવારથી મળે એવી ઈચ્છા છે મારી. ને કદાચ એમની પણ એવી જ ઈચ્છા હશે. મુંજવા ખાનદાન તમારી આ ઈચ્છા જરૂર પૂરી કરશે. બા ક્યાં છે? બા ને, બાએ આજે નકોડો ઉપવાસ કર્યો છે અને આંગણામાં પ્રાર્થના કરવા બેઠા છે. એમનું કેવું છે કે તમે ચેતનને મારીને જ્યારે પાછા આવશો ને ત્યારે જ તમારી સાથે આવેલીમાં અંદર પગ મૂકશે. ત્યાં સુધી ત્યાં જ બેસીને પ્રાર્થના કરશે. હિતેશ આવ્યો? ના. અરે તો કીધું તો કે આજના દી આવી જવાનો છે. ફોને બંધાવે છે એનો. આવશે આવશે, એના ફોનમાં લાઈટ વહી ગઈ હશે. ખટ્ટા રવાડે નો ચડી ગયો તો હારું. હા બાપજી. ધનરાજ ક્યાં છો? બાપજી, ચેતન, ચેતનના જીવન અને મરણની બોર્ડર વચમાં ઊભા છીએ. એટલે બાપજી, હું ને મારા માણસો શિવિનધામની બોર્ડર પર પહોંચી ગયા છીએ. અને તમને ખબર છે બાપજી,
આ બોર્ડર એવી છે કે અહીંયાથી છે ને ચેતને પસાર થવું જ પડશે. અહીંયા ના તો કોઈ સીસીટીવી કેમેરા છે અને ના તો કોઈ પોલીસ વાળો. આંખો છે આંખો, મારી અને મારા માણસોની. ને બીજે કોઈ આંખો જોઈ જાય અને એને બધું યાદ રહી જાય, ઈ આંખોને પોડતા વાર કેટલી. ના, હિતેશ હજી નથી આવ્યો. એ આવશે તો આપણે ત્યાં જ મળશે. અને એ આવે કે ના આવે, આજે જે કામ આપણે પતાવવાનું છે એ પતાવવાનું જ છે. ઝટ પહોંચો છો ત્યાં. ઓ ધેટ્સ ઈટ. જય ચાણક્ય બાપજી. આજે અશોકની આત્મા તૃપ્ત થશે. પ્રાર્થના કરો બા કે જ્યારે તમારી આંખ ધ્યાનમાંથી ખુલે ત્યારે આ તલવાર ઉપર બોલા ચેતનનું લોહી જોવા માટે ખુલે. ઓમ તત્સત. સારું થયું તું હવેલી માંથી સ્માર્ટલી નીકળી ગઈ. ચેતન આખી રાત સવાર પડે એની જ રાહ જોતી હતી હું. સંકેતભાઈ, ચેતનના બે ઓર્ડર આવી ગયા. હમ વારે ઘડીએ પૂછશો ને તો અહીંયા પ્રગટ નહીં થઈ જાય. અને તમે અહીંયા ચોપ બિલ પેપર આવશે તો તમને ખબર પડી જશે. સાહેબ, ચેતનભાઈ ના વેલ પેપર હોવાના. સંકેતભાઈ, આ ચેતન ના વેલ ઓર્ડર છે ને? હા. ગીરાભાઈ, ગીરાભાઈ પ્લીઝ લોકઅપ ખોલો. સંકેતભાઈ, તમે ભાઈલાલ અને ધનરાજ માટે કામ કરતા હશો અને ગમે તેટલું ખોટું હશે એનાથી અમને કઈ જ પ્રોબ્લેમ નથી. પણ અત્યારે ચેતનને બેલ મળી ગયા છે અને પ્લીઝ માનવતાની દ્રષ્ટિએ તમે અમને બંનેને જવા દો. અત્યારે પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું તમારી. અને સંકેતભાઈ, મેં તમારું શું બગાડ્યું છે? તમે અમારી સાથે આવું વર્તન કેમ કરો છો? સંકેતભાઈ,
ક્લિયર કરી નાખ્યો છે. અને આમ પણ હું નહીં જઉં તો એ લોકોને ખબર તો પડી જ જવાની છે ને. અને જ્યાં સુધી એ લોકોને ખબર પડી જશે ત્યાં સુધી અમે અહીંથી નીકળી ગયા હોઈશું. સંકેતભાઈ, તમે તો ઘણી બધી વાર સત્ય માટે ઉભા રહ્યા છો, તો આજે શું થઈ ગયું છે તમને? આ વખતે પણ સત્ય માટે જ ઉભો થયો છું. ચેતનભાઈ, ખ્યાતિબેન, હું તમને અહીંયાથી નહીં જવા દઉં. એ વાત પાક્કી છે. અરે પણ કેમ? આ મારો ચાન્સ છે અહીંથી જીવતા નીકળી જવાનો, અને તમે છો કે તમે લોકો જીવતા રહો એટલા માટે જ કહી રહ્યો છું. તો શું આ શિવિનધામમાં અમે બંને જીવતા રહીશું? અહીંયા રહેશો તો બચવાનો હજી એક ચાન્સ મળશે. પણ અહીંયાથી જતા રહ્યા તો એ પણ ચાન્સ નહીં મળે. સંકેતભાઈ, ડૂબતા માણસને એક તણખલું પણ મળી જાય ને તો એનો સહારો લઈ લેતો હોય છે. એ વખતે એમ નથી વિચારતો કે એ તણખલું એને કિનારા સુધી પહોંચાડશે કે નહીં પહોંચાડે. અને જુઓ, મને બેલ મળી ગઈ છે એટલે હું હવે અહીંયા તો નહીં જ રહું, સમજ્યા? તમે કેમ આમ કરવાના? ઘડીકમાં સીતા તો ઘડીકમાં શુરપંખા બની જવાના, ક્યારેક મદદ પર ઉતરવાના તો ક્યારેક ભડકી જવાના, તો પાછો આ લોકઅપ પણ ખોલવાના. ચલા ભાઈ, એક વાર નહીં બે વાર પ્રેમથી ડરાવીને સમજાવવાના ઘણા પ્રયત્ન કરે, છતાં પણ એ લોકોને જવું હોય તો એમાં હું શું કરી શકવાનો? મિસ્ટર એન્ડ મિસિસ પરીખ, જાઓ. અને એમ પણ તમારા બેલ ઓર્ડર્સ તો આવી જ ગયા છે, એટલે પૂરેપૂરો તમારો હક બને છે. વાપરી નાખો હકને. ચેતનને કોઈ સહી સિક્કા કરવાના થશે? સહી સિક્કા થયા કરશે. અને જો અહીંયા વધારે વાર કરશો ને તો સહીનું ગલત ના થઈ જાય. જાઓ. હાથી, મને એવું લાગે છે કે આપણે હવે એક પણ મિનિટ અહીંયા વેસ્ટ ન કરવી જોઈએ. ચાલ. એક મિનિટ. ખ્યાતિબેન ઉર્ફે પ્રીતિબેન, પહેલા ચેતનભાઈને જવા દો, પછી તમે જાઓ. કારણ કે આ પોલીસ સ્ટેશનમાં એક જ સીસીટીવી કેમેરા છે, પણ આ શિવિનધામમાં દરેકની આંખ બાપજી અને ધનરાજ માટે સીસીટીવી કેમેરાનું કામ કરે છે. અને આ શિવિનધામમાં ચેતનભાઈ તો ચેતનભાઈ જ છે. તમે પ્રીતિબેન બનીને આવ્યા છો તો પ્રીતિબેન બનીને જ જાઓ, બાકી તમારી મરજી. હતી, આઈ થિંક એમની વાત સાચી છે. હું એક કામ કરું છું, હું નીકળું છું પહેલા, મેં તારી વેઇટ કરું છું, તું આવ. થેન્ક યુ. સાહેબ, તમે મને કઈ સમજમાં નહીં આવવાના. એમને જવા દેવાના તો પછી સહી સિક્કા તો કરાવવાના ને. કેલાભાઈ, તમારી વાત સાચી છે, મારે એ લોકો પાસે સહી સિક્કા કરાવી લેવા જોઈતા હતા. પણ મને એમ લાગે છે કે ક્યાં પાછું પૂછવાનું, ચેકવાનું. એટલે કેલાભાઈ, યાદ છે મેં તમને એક વાત કહી હતી
કે કાયદાને જાણવો અને કાયદાને સમજવો એ બંનેમાં ઘણો ફરક છે.